Nivesha Ramaniya Darshanam Mandahasa Ruchiradna Nambujam Pujitam Suranarotamera Muda Dharmanandana Mahambe Chintay Om Yavtarine Sri Swami Narayanaya Namo Namah Om Sri Hari Krishnaya Namo Namah Om Sri Purna Purushottamaya Namo Namah Bolo Sri Swami Narayan Bhagavan Ni Jai Sri Hari Krishna Maharaj Ni Sri Ghanshyam Maharaj Ni Jai Badai Bhaktunethi Jai Swami Narayan सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व चौथो ने तरंग सित्योतेर एमा बलदाना गामनी बात लखे छे सभानी अंदर बधाई विवेक थी बैठा छे एनी बात करी छे कथा वार्ता थकी रूड़ा गुण आवे छे एनी बातो करी छे एवी महाराजनी करेली बातो अने महाराजे कहू के प्रयत्न कर्या विना साधन कर्या विना भगवान राजी थाता नथी परंतु साधन भगवाननी मर्जी प्रमाणेनु होवू जोईए आपणुं धारेलू न होवू जोईए आवी वात महाराजे स्वयं करी आगळ बलदाना गामनी अंदर हवे ज्यारे सभा थई छे त्यारे जे हरिभक्तो आव्या छे ए हरिभक्तोने आगळ સુ મહારાજને સંતો કે છે એની કથા સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂરું ચોથું તરંગ 78 બ્રહ્મ મુનિ બુદ્ધિવાન હી હરિ કી મરજી અનુસારા અતિશય ડરી કે ચલત હી જાનત મહિમા અપાર अतिशय डरी के चलत ही जानत महिमा अपार सद्गुरु ब्रह्मानंद स्वामी घना बुद्धिशाड़ी हता तेवो अत्यंत डरी ने श्री हरिनी मर्जी प्रमाणे चालता अने श्री हरिना महिमा ने अपार समझता हता बलदाना गामना हरिभक्तों ने पोतानी पासे बोलाव्या પછી તેમને ચેતાવી દીધા કારણ કે કહ્યા વિના તેમને ખ્યાલ ન આવે બ્રહ્માનંદ સ્વામી બહુ બુદ્ધિવાળા સંત હતા બહુ ચતુર હતા છતાંય પણ અહીંયા આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી સ્વામી વિશે એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી બહુ બુદ્ધિવાળા હતા છતાં પણ ભગવાનથી ડરતા હતા ઘણીક વખત જેટલી બુદ્ધિ વધે એટલો ભગવાનનો ડર ઓછો થાય તમે દુનિયાની અંદર જોશો ને તો જાજા ભાગના જે નાસ્તિકો થયા એ બધા બુદ્ધિવાળા તો બહુ જ હતા બહુ જ છે કારણ કે તર્ક અને વિતર્કોની અંદર એની બુદ્ધિ ગૂંચવાઈ ગઈ હોય બુદ્ધિ તો અપાર હોય બુદ્ધિનો ખજાનો કહેવાતો હોય પણ બુદ્ધિ એ જ સાચી છે કે જે ભગવાનમાં લાગેલી હોય બાકી તો પ્રથમના 50માં પ્રમાણે શ્રીજી મહારાજ કે જેને જગતના વ્યવહારનું જ્ઞાન છે અને જેને શાસ્ત્રોનું જ્ઞાન છે પરંતુ પોતાના કલ્યાણનું જતન જો શાસ્ત્રને જાણવાવાળો કરતો નથી અને જગતની અંદર ફક્ત વ્યવહારે કરીને જેની બુદ્ધિ મોટી છે એ તો મહારાજ કે સર્વે મૂરખ છે શ્રીજી મહારાજની ડિગ્રી એની માટે મૂરખની છે બ્રહ્માનંદ સ્વામી આટલા બુદ્ધિવાળા કેટલા બુદ્ધિવાળા સ્વામીનું જીવન ચરિત્ર આપણે વાંચીએ અને સાંભળીએ સ્વામીની જે પ્રતિભા હતી મોટા મોટા રાજાઓ રાજ સિંહાસન પરથી ઊભા થઈ જાય શ્રીજી મહારાજ પાસે જ્યારે ગઢપુરમાં આવ્યા ત્યારે કેટલા ઘોડા કેટલા હાથી કેટલી ઝવેરાત કેટલું સોનું પહેરેલું કેટલા સેવકો સાથે હતા આવા લાડુદાન આવેલા શ્રીજી મહારાજ પાસે અને એ બ્રહ્માનંદ થયા કેટલા બુદ્ધિવાળા હોય કેટલા બુદ્ધિવાળા હોય છતાંય પણ ભગવાનથી ડરે છે આપણને એ શીખવાડે છે કે ગમે એટલી બુદ્ધિ હોય
પણ ભગવાનથી ડરવું, કારણ કે કપટ બુદ્ધિવાળો કરે છે, છળ બુદ્ધિવાળો કરે છે, રમત બુદ્ધિવાળો કરે છે, છેતરપિંડી બુદ્ધિવાળો કરે છે. ભોળો માણસ કોઈ સાથે છેતરપિંડી ન કરી શકે, બુદ્ધિવાળો જ કરી શકે. બનાવટ બુદ્ધિવાળો કરે છે, જુદી જુદી સ્ટોરીઓ બનાવીને બીજાને સમજાઈ દેવું એ બુદ્ધિવાળો કરે છે, સામાન્ય વ્યક્તિએ નથી કરી શકતો. પણ જો ભગવાનનો ડર હોય, જો ભગવાનને અંતર્યામી જાણેલા હોય, તો ભગવાનથી બીવે અને ભગવાનથી ડરીને જે મુમુક્ષુ ચાલે એ જ ભગવાન સુધી પહોંચે. જેને ભગવાનની બીક જ નથી, જેને જે કોઈ ક્રિયામાં ભગવાન દેખાતા જ નથી કે આ ભગવાન મને જોવે છે, સાંભળે છે, ભગવાન મને અનુભવે છે અને મારી આવી ક્રિયાથી ભગવાનને કેવું થશે, હું આવું બોલીશ, હું આવું વર્તીશ, હું આવું કરીશ, આવી ક્રિયા કરીશ, આવું સાંભળીશ, આવું જોઈશ, આવું ચાખીશ, આવો સ્પર્શ કરીશ, તો મારા હૃદયમાં બેઠેલા સર્વ સમયે ત્રિકાળા બાધિત જેની સત્તા છે એવા પુરુષોત્તમ નારાયણ અંતર્યામી રૂપે સતત મને જોઈ રહ્યા, સાક્ષી રૂપે છે, એવા મહારાજને કેવું થશે, એવી બીક ભગવાનના ભગતે રાખવી જોઈએ. અને જેટલી બીક એવી લાગે એટલા આપણે ભગવાનને સમજ્યા, જેટલી બીક એવી નથી લાગતી એટલા આપણે ભગવાનને સમજ્યા નથી. જીભે કરીને નિત્ય આપણે કદાચ એનું વર્ણન કરતા હોઈએ કે નિત્ય આપણે કાને કરીને એનું શ્રવણ કરતા હોઈએ, પરંતુ ભગવાનને આપણે જાણ્યા નથી. આપણે જે વર્ણન કરીએ છીએ એ આપણું પોપટિયું જ્ઞાન છે, જે આપણે સાંભળીએ છીએ એ આપણો એક ગેટાનો ઢાળો છે, પરંતુ એને કરીને આપણે ભગવાનને જાણી લીધા. ભગવાનને જેટલું કંઈ વર્ણન, ભગવાનની મૂર્તિનું વર્ણન કરો એટલે ભગવાનને ન જાણી લીધા કહેવાય. ભગવાનના મહિમાની વાત કરવાથી ભગવાનને જાણી લીધા ન કહેવાય. ભગવાનના મૂર્તિના વર્ણનને સાંભળી લઈએ અને મહિમાને વિચાર સાંભળી લઈએ એટલે ભગવાનના માર્ગે ચાલી લીધું એવું ન કહેવાય. હા, આપણે ચાલી રહ્યા છે, પણ ભગવાનને ઓળખી લીધા, જાણી લીધા એવું ન કહેવાય. એ માર્ગે ચાલીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી બીવે છે, આપણા અંતરને પૂછવું કે મને ભગવાનની બીક કેટલી છે. જેટલી બીક છે એટલા ભગવાનને જાણ્યા, જેટલી બીક નથી એટલા ભગવાનને આપણે જાણ્યા જ નથી. જેટલી બીક છે એટલા આપણે બુદ્ધિવાળા, જેટલી બીક નથી એટલા આપણે મૂરખ છીએ. બ્રહ્માનંદ સ્વામીએ બલદાના ગામના હરિભક્તોને પાસે બોલાવ્યા. અહીં આગળ લખે છે, સ્વામી એમને ચેતાવી દીધા. શું ચેતાવી દીધા એ આવે કહેશે, કયા વિના ખ્યાલ ના આવે એટલે કહેવું પડે હરિભગતને. હરિજન નેત્ર હે સંત આત્યંતિક મોક્ષ કર નહિત, સંત વિના ન દેખાન સમય અલૌકિક આયે યહ, સંત વિના ન દેખાન સમય અલૌકિક આયે યહ, ભવ બ્રહ્માદિક દેવ જાકી પૂજા સો ચહત નિત, તાકો મિલત ન સેવ સો તુમને સેવ કિયે હું સબ, સો તુમને સેવ કિયે હું સબ. સંતો તો હરિભક્તોના નેત્ર સમાન છે, સાધુ એટલે હરિભગતની આંખ. સંતોને હરિભગતની આંખ કીધી, આંખ વિના જેમ કાંઈ દેખાય નહીં એમ સંત વિના સત્સંગ દેખાય નહીં, સંત વિના ભગવાન પણ દેખાય નહીં, સંત વિના શાસ્ત્ર પણ સમજાય નહીં ને સંત વિના સંત પણ સમજાય નહીં. સ્વામીએ વાતોમાં કીધું ચાર ઘાટી છે, એક પુરુષોત્તમને પુરુષોત્તમ ઓળખવા, બીજી સંત ઓળખવા, સાધુ અસાધુ ઓળખવા, ત્રીજી આત્મા અને દેહને નોખા સમજવા, અને ચોથી પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી. આ ચાર શું છે? ઘાટી છે. આ ચાર ઘાટી, ઘાટી એટલે ગાઢું જંગલ જ્યાં સૂર્યનું કિરણ પહોંચે નહીં,
અનેક અનેક વખત સમજાવો કે સર્વોપરી મહારાજ છે, એનાથી પર કોઈ નથી. જે કહેવાય એક જ આ તત્વ છે. હા, જીભ ઉપર આવી જાય, જીભ ઉપર આવી જાય સાંભળી સાંભળીને, પણ જીવ સુધી પહોંચે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ જ છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ છે જ નહીં, એટલે જેને શ્રેષ્ઠ જણાય એ ક્યારેય ભૂલાય જ નહીં, ભૂલાય જ નહીં. રહો છો અમેરિકામાં અને ઇન્ડિયામાં ફિક્સ મૂકેલી હોય, ભૂલાય છે ના ભૂલાય? રહો છો અમેરિકામાં, ઇન્ડિયામાં જમીન હોય ને કરોડ રૂપિયાની કિંમત હોય, ભૂલાય છે? રહો છો અમેરિકામાં અને ઇન્ડિયાની અંદર એક વીઘું ખેતર ગામની અંદર હોય, કિંમત 20,000 ના હોય, તોય પણ એ ખેતર ભૂલાતું નથી. ખેતરની કિંમત, ફિક્સની કિંમત, મકાનોની કિંમત ભગવાન કરતાં પણ વધારે જણાયેલી છે, એના કારણે એ ભૂલાતું નથી. જે વસ્તુ શ્રેષ્ઠ સમજાય એ ભૂલાય નહીં, જે વસ્તુ શ્રેષ્ઠ સમજાની નથી એ જ ભૂલાય છે. આપણે કહીએ કે મહારાજ સર્વોપરી છે, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, એ આપણે બોલીએ છીએ, એ ઇન્દ્રિયોમાં નિશ્ચય થયેલો છે, આપણને સારી વાત છે, એ જ રસ્તો છે, પણ ત્યાં અટકી નથી જવાનું. ત્યાંથી આગળ આપણી બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકારમાં એ વાત બેસવી જોઈએ. ત્યાંથી આગળ જ્યાં આપણો આત્મા હૃદયને વિશે છે, ત્યાં એ વાત બેસવી જોઈએ, અને હૃદયમાં જ્યારે એ વાત બેસી જાય ત્યારે એ ભૂલાતી નથી. ખેતર, ફ્લેટ, ફિક્સ ક્યાં બેસી ગયા છે? હૃદયમાં. લગડીઓ સોનાની લઈને લોકરમાં મૂકી હોય ક્યારેય ભૂલાતી નથી, ક્યાં બેસી જાય છે? હૃદયમાં. પણ એક પુરુષોત્તમ રૂપી લગડી કેટલી મોંઘી છે, એક આ મનુષ્યનો જન્મ કેટલો મોંઘો છે, એક સારા પરિવારમાં જન્મી અને સત્સંગનો યોગ કરવો ને એમાંય ગુરુજી જેવા સત્પુરુષનો યોગ કેટલો મોંઘો છે, એ જો વિચાર કરીએ તો એની મોંઘવારી સમજાય. અને એની મોંઘવારી સમજાય ને તો પછી એ મૂર્તિ હૈયામાંથી નીકળે નહીં, હૃદયમાંથી નીકળે નહીં, યાદ કરવાના પડે. એટલે પુરુષોત્તમને પુરુષોત્તમ જાણવા એ બહુ મોટી ઘાટી છે. બીજી ઘાટી છે સાધુને ઓળખવા, એ ઘાટી છે. દેહ ને આત્મા બે ભેગા થઈ જાય, વાત સાંભળીએ ત્યારે જુદો પડે, પાછો ભેગો. અને પંચ વિષયમાંથી પ્રીતિ એ પણ એવી અઘરી. સ્વામી કે એક ઘાટી ઉકલે બાકીની ત્રણ ઉકલે, એક સાધુની ઘાટી જો ઉકલી જાય તો બાકીની ત્રણ ઉકલી જાય. એટલે કે છે, સંતો હરિભગતના નેત્ર સમાન છે. જેને સાચા સાધુ મળી ગયા, માની લો કે એને આંખો મળી ગઈ. જેવી રીતે એક આંધળો હોય અને એને આંખ મળે અને એને જેમ દુનિયા દેખાતી થઈ જાય, એમ જ્યારે સંતરૂપી નેત્ર મળે ત્યારે દેખાતી દુનિયા એ ખરેખર ખોટી થઈ જાય અને અંદરની આધ્યાત્મિક દુનિયા એને દેખાતી થઈ જાય. બહારની આંખો જગતને બતાવે, સંતરૂપી આંખો જગતને ભૂલાવે. બહારની આંખો જગતની અંદર આપણને ખૂંતાવી દે અને સંતરૂપી આંખો આ જગતમાંથી આપણને ખેંચી લે. બહારની આંખો આપણને પંચ વિષય અને જગતની અંદર જબરજસ્ત ઊંડા ઉતારી દે અને સંતરૂપી આંખો આપણને જગતમાંથી ખેંચીને મૂર્તિમાં જોડી દે. આંખો તો બે છે પણ કામ આ કરે છે, કારણ કે જેને સંત મળે એને વાતો કરીને સંત એને જગતમાંથી પ્રીતિ તોડાવે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંતો તો હરિભક્તોના નેત્ર સમાન છે. જીવોને આત્યંતિક મોક્ષ કરવા માટે સંતો વિના બીજું કોઈ દેખાતું નથી. જીવને આત્યંતિક કલ્યાણ કરવા માટે સાચા સાધુ જેવું કાંઈ નથી. કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, પણ સહુથી સરસ સંત મારે. જે કોઈ કલ્યાણકારી વસ્ત્રે, તે પણ પૃથ્વી પર છે સમસ્ત રે, પણ સહુથી સરસ સંત મારે. રાખ્યું વાલમ તે વિચારી રે. કલ્યાણકારી વસ્તુ તો આ પૃથ્વી પર બહુ છે, શાસ્ત્રો કલ્યાણકારી છે,
મંદિરો કલ્યાણકારી છે, મૂર્તિ કલ્યાણકારી છે, તીર્થો કલ્યાણકારી છે, પ્રસાદીની નદીઓ કલ્યાણકારી છે, પ્રસાદીના વૃક્ષો કલ્યાણકારી છે, પ્રસાદીના વસ્ત્રો કલ્યાણકારી છે, પ્રસાદીના ચરણારવિંદ કલ્યાણકારી છે, ભગવાન શ્રીહરિના સંબંધમાં આવેલી દરેક વસ્તુ કલ્યાણકારી છે. કેટલી બધી છે એવી વસ્તુઓ તો. પણ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે કે કલ્યાણકારી અનેક વસ્તુઓ પૃથ્વી પર સમસ્ત વસ્તુઓ રાખેલી હોય, પણ જેવું સંતમાં કલ્યાણ રાખેલું છે એવું શ્રીજી મહારાજે કોઈની અંદર કલ્યાણ નથી રાખ્યું. કારણ કે સંત એ જીવની વૃત્તિઓને બદલે છે. બીજી કલ્યાણકારી વસ્તુઓ જીવના પાપને ચોક્કસ ધોવે છે, પરંતુ પાપ કરવાની વૃત્તિને બદલવાનું એક જ સાધન છે સંત. ભમરી ભરે ભારે ચટકો, ઈયળનો પલટવાય અંગ, તેમ સંત વચન કટુ કહે આપવાય આપનો રંગ. ભમરી જેમ ચટકો ભરે, ઈયળને એને બનાવી છે ભમરી, એમ સંત કટુ વચન કહી અને મુમુક્ષુને એક દિવસ પોતા જેવો કરે છે. એક સંતરૂપી સાધન જ એવું છે કે જે પુરુષો તમને જેવા છે એવા ઓળખાવે. કોઈ પાસે મહારાજના ચરણારવિંદ પ્રસાદીના ઘરની અંદર હોય તો એ ચરણારવિંદ કાંઈ એને સ્વામિનારાયણ સર્વોપરિ ના સમજાવે, એ ચરણારવિંદ કાંઈ એને જગતમાંથી પ્રીતિ ન તોડાવે. ચરણારવિંદ મહાન જ છે. મહારાજના ચરણારવિંદ કેટલા મોંઘા હોય, એક એની કિંમત શું? આ પૃથ્વી પર આખી પૃથ્વી એક બાજુ પર સંપત્તિ મૂકો અને મહારાજના ચરણારવિંદ મૂકો તો ચરણારવિંદની કિંમત વધે. પરંતુ પ્રસાદીની વસ્તુઓ ગમે એટલી આપણા ઘરની અંદર હોય, ગમે એટલી આપણા શોકેસોમાં મૂકેલી હોય, ગમે એટલા એના પટારા ભરેલા હોય, પણ પ્રસાદીની વસ્તુઓ એ આપણું આત્યંતિક કલ્યાણ, આત્યંતિક કલ્યાણ. જેવા છે એવા મહારાજને જાણીને કલ્યાણ, બીજબળ બધું કરે, પણ આત્યંતિક કલ્યાણ માટે તો ભગવાનના સંત જ છે. કારણ કે જીવને જગાડે છે. બીજી બધી કલ્યાણકારી કોઈ પણ વસ્તુ છે જીવને જગાડી નથી શકતી. જીવને ભક્તિભાવવાળો રાખે. ઘણા ત્યાં પ્રસાદીની વસ્તુ બહુ હોય ને એને એનો જ કેપ હોય, મારી પાસે બહુ પ્રસાદીની વસ્તુઓ છે. સારી વાત છે, એ ભાવ હોવો જોઈએ, એનો આનંદ હોવો જોઈએ. પણ એ પણ વિચારવું જોઈએ કે પ્રસાદીની વસ્તુઓ જેટલી દિવ્ય છે એટલો હું દિવ્ય બન્યો છું. જેમ પ્રસાદીની વસ્તુઓ પ્રસાદીની છે, એમ હું શ્રીજી મહારાજનો પ્રસાદીનો થઈ ગયો. મારું રોમે રોમ શ્રીજી મહારાજનું પ્રસાદીનું થઈ ગયું. મારો શ્વાસે શ્વાસ શ્રીજી મહારાજનો પ્રસાદીનો થઈ ગયો. મારે શબ્દ શબ્દ શ્રીજી મહારાજનો પ્રસાદીનો થઈ ગયો. મારો શ્રવણરૂપી, મારી નેત્રરૂપી વૃત્તિ, મારી જીભરૂપી વૃત્તિ, મારી નાસિકારૂપી વૃત્તિ, મારી કર્ણરૂપી વૃત્તિ, મારી સ્પર્શરૂપી વૃત્તિ, આ બધી વૃત્તિઓ પુરુષોત્તમ નારાયણરૂપ થઈ ગઈ. એવું જો થયું તો સાચું, જો એવું નથી થયું તો ગમે એટલું છે તો એ કાચું. અને એવું સાચું કરવા માટેનું સાધન એક સંત સમાગમ છે. અત્યારે તો આ મોક્ષ માટેનો અલૌકિક સમય આવ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કે અલૌકિક સમય, અવસર આવ્યો રે તમને ભજવાનો. આ તો દાવ આવ્યો છે, લાગ આવ્યો છે. આ તો ભગવાન ભજવાનો લાગ આવ્યો છે. ભવ અને બ્રહ્માદિક દેવો પણ જે સંતોની પૂજા કરવાનું મનમાં નિત્ય વિચાર્યા કરતા હોય છે, પરંતુ તેમને પણ તે સેવા પૂજા મળતી નથી. તે સેવા તમે બધાએ કરી છે. બલદાના ગામના ભક્તોને બ્રહ્માનંદ સ્વામી કે ભવ બ્રહ્મા પણ આ સાધુની પૂજા કરવાનું ઈચ્છે છે, એમને નથી મળતી, એ સેવા તમને મળી છે. ચેતાવી દીધા. શું ચેતાવી દીધા? કે તમે આમ કાંઈ સંતોને ચાંદલો કરો છો ને પૂજન કરો છો ને હાર પહેરાવો છો, એક સામાન્ય વસ્તુ નથી. ભવ બ્રહ્મા પણ એ સેવાને ઈચ્છે છે. અને આ શબ્દો શ્રીજી મહારાજના છે. બ્રહ્માનંદ સ્વામી તો અહીં નિમિત્ત છે. મધ્યનું 59 શ્રીજી મહારાજ કે ભગવાનના સાધુની સેવા તો ભવ બ્રહ્માદિક દેવ કરતાં પણ અધિક છે. મધ્યનું 22 એવા સાધુ જ્યારે અક્ષરધામને પામે છે ત્યારે સાધુની સેવામાં જેમ ભવ બ્રહ્માદિક દેવો પુરુષોત્તમ નારાયણ માટે જેમ વસ્તુ પદાર્થો લઈને આવે છે, એમ એવા સાધુ માટે પણ લઈને આવે છે. સાધુ તો ભગવાનની રાણી છે. આટલો બધો બ્રહ્માનંદ સ્વામીએ, પેલા હરિભક્તોએ પૂજા તો કરી લીધી છે,
પણ એને વધારે મહિમા સમજાય કે તમે કેવા સંતોની પૂજા કરી છે. આના પરથી ખ્યાલ આવે કે ભગવાનના સાચા સાધુનો મહિમા, ભગવાનના સાધુની જ્યારે પૂજા મળે, ભગવાનના સાધુની જ્યારે વાતો મળે, ભગવાનના સાચા સંત એના દર્શન મળે, એક ગુરુજી જેવા મોટા પુરુષના આપણા ઘરે પગલા હોય, એક મોટા પુરુષનું આપણને સામેથી વાત્સલ્ય મળે, વાત મળે, દર્શન મળે, ત્યારે કેવડી મોટી વાત હોય છે. આની ઉપરથી ગૃહસ્થ આશ્રમના ભક્તોએ સ્વામીની આ ટકોરને બરાબર ધ્યાનમાં લઈને ઝીલી રાખવી જોઈએ. જો તમારે શ્રીહરિની પૂજા કરવાનો વિચાર હોય તો બોલજો. સ્વામી કે આવો લાભ ફરી વાર નહીં મળે, કારણ કે મહારાજની પૂજા કરવાની એટલે થોડો ખર્ચો તો થાય ને પાછો. એટલે પાછું સ્વામીને થયું કે હવે આ થોડો પંપ આપવો પડે. આ જીવને એવું છે, પંપ માર્યા વિના હાલે જ નહીં, પંપ મારવો જ પડે, મારવો જ પડે, કહેવું જ પડે. એ હમણાં ધનુર્માસ છે, આ હવારમાં થોડું જોજો ભગવાન બાજુ, એક વાગે એટલે પાછો થોડા દી હાલે, પાછો ફેર ઉતરે એટલે ફરી મારવો પડે. એ ઠાકોરજી જમાડતા કડીઓ બોલજો, હા ભૂલતા નહીં, ભલા થઈને વાતો ના કરતા કડીઓ બોલજો, થોડા દી હાલે ફરી પાછો પંપ મારવો પડે. એ સેવા કરતા પાછા ભગવાનની વાતો કરજો. હા જીવને પંપ માર્યા જ કરવા પડે, જીવને ચાર્જિંગ આપ્યા જ કરવું પડે. સ્વામીએ વાતોમાં કીધું મુમુક્ષુને હાકલા પડકારા કરનારા જોઈએ. એમાં હાકલા પડકારા ભગવાનના સંતો, ભગવાનના એવા એકાંતિક ભક્તો કર્યા કરે ત્યારે આપણો જીવ મોક્ષના માર્ગે માંડ માંડ હાલ્યા કરે. એમ કરતાં કરતાં છેલ્લો શ્વાસ હોય અને હાકલો પડકારો જબરો થઈ ગયો અને ઘરી ગયા મૂર્તિમાં, પત્યું પૂરું, ભાઈ કોને જોવા આવવું છે, એની માટે આ છે. માટે વાલા ભક્તો, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે ભક્તો, પૂજા કરવાની ઈચ્છા હોય તો બોલજો, વિચાર કરી લેજો. આ સાધુની પૂજા બહુ બ્રહ્માદિક દેવને પણ દુર્લભ છે. આવી વાતો થાય ત્યારે બુદ્ધિવાળો શું વિચારે? સાધુ તો સાધુનો મહિમા પોતે કહી અને પોતાની પૂજા લેવી છે એટલે આ બધી વાતો કરે છે. કંઈ નહીં, આ તો એવી રીતે પૂજા કરાવીને કે ધોતિયાની આ સેવા, નાની આ સેવા એમ કરીને સેવા લેવા માટેની સ્કીમ ગોતી નાખી છે. આવું વિચારે હા બુદ્ધિવાળા. આવી વાત કરવાવાળા અને વિચારધારાવાળા વ્યક્તિઓને પણ દ્રગે દીઠા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે ને કે નિષ્કુળાનંદ સ્વામી કહે ને કે મહારાજને 100-100 પ્રદક્ષિણા કરતા દીઠા છે. એમ આવી વાત કરવાવાળાને, આવી વિચારધારાવાળાઓને પણ દ્રગે દીઠા છે. પણ આ મોટા પુરુષો બોલ્યા એવા વિચારધારાઓ વાળાથી કંઈ ખોટું નથી થઈ જવાનું. કોઈ સૂર્યની સામે ધૂળ નાખે તો સૂર્ય ખોટો ન થાય, એમ શાસ્ત્રમાં લખેલો ભગવાન અને સંતનો મહિમા કે ભક્તોનો મહિમા એ સત્ય જ છે. પરંતુ સત્ય એવા ભગવાન માટે સત્ય છે, સત્ય એવા સાધુ માટે સત્ય છે, અને સત્ય એવા ભગત માટે સત્ય છે. ખોટા માટેનો મહિમા નથી લખ્યો અહીં, લખ્યું કે જે સાધુની પૂજા બહુ બ્રહ્માદિક દેવ પણ ઈચ્છે છે. તો એ સાધુ હોય કેવો, એ હોય કેવો, એવા સાધુનો જ મહિમા લખ્યો છે. લખ્યું હોય કે હરિભગતના દર્શન તો બહુ બ્રહ્માદિક, એ હરિભગત હોય કેવો, એવા હરિભગતનો જે લખ્યો હોય. શાસ્ત્રમાં જે લખ્યું છે યથાર્થ રૂપમાં સત્ય લખ્યું છે, પરંતુ ઘણીક વખત આપણી કેપેસિટી એવી ન હોય એટલે આપણને લાગે કે આ ઓવર લખી નાખ્યું છે. ઓવર નથી લખ્યું, આપણે થયા જ નથી એવા, આપણને ઓવર જ લાગે. આપણે એવા થઈ જઈએ તેથી આપણને કાંઈ ઓવર ન લાગે. આપણે જે દિવસે જોઈ લઈએ તે દિવસ આપણને કાંઈ એવું ના લાગે કે આ વધાર છે. શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી, પોતાની મૂર્તિમાંથી પર્વતભાઈએ 24 અવતાર પ્રગટ થયા અને લીન થતા જોયા, એને કોઈ એમ કે આ 24 અવતારો આ પુરુષોત્તમ નારાયણમાં લીન થઈ જાય એવા મહારાજ છે, એને કાંઈ ઓવર ના લાગે, કારણ કે એને અનુભવ્યું અનુભવ્યું. એમ આપણી સ્થિતિ એવી થાય તે દિવસ આપણને દેખાય કે ઓહો આ લખ્યું છે ને એ તો હજુ ઓછું લખ્યું છે. જે દિવસે આપણી નેત આપણી જેવી સ્થિતિ થવી જોઈએ એવી થાય ને ત્યારે આપણને લાગે કે આ શાસ્ત્રમાં તો હજુ સંતોએ જીભ જાલીન લખ્યું છે, આનાથી પણ અધિક છે. સ્વામી કે આ તો જીભ જાલીન બોલીએ છે, જેવું છે એવું બોલીએ ને તો સભા અહીંથી કોઈ ઉઠીને ઘેર જ જાય નહીં. સ્વામીએ આવું કીધું, જીભ જાલીન બોલીએ છે. સ્વામી કે બહુ મહિમા કહીએ ને તો કોઈ ધર્મ જ પાડે નહીં, આ તો એવી પ્રાપ્તિ છે, કોઈ સાધન જ કરે નહીં.
આ એવી પ્રાપ્તિ છે. પરંતુ સ્વામી કહે સાધન કરાવવા છે, મોક્ષ માર્ગે ચલાવવા છે, માટે સ્વામી કહે થોડીક કડક વાતો પણ કરીએ છે અને થોડી થોડી વાત જીભ ઝાલીને બોલીએ છીએ. સ્વામી કહે તમે ગ્રહસ્થો, સ્વામી કહે છે જો આવો લાભ ફરીવાર નહીં મળે, પૂજા કરવી હોય તો બોલજો. તમે ગ્રહસ્થો દીકરાઓના લગ્ન પણ ઘણી વાર કરતા હો, તેમાં ધન ખર્ચો છો, છતાં ધન આવે છે ને જાય છે, આવું તો વારંવાર થયા કરે છે, પરંતુ આમ ભગવાનને અર્થે ખર્ચો કરવાનો ને પૂજા કરવાનો લાભ મળવો બહુ દુર્લભ છે. ખર્ચ થાય છે ને એટલે સ્વામીને સમજાવવું પડે છે, કારણ કે જીવને લગ્નમાં ખર્ચો થાય. આલ્બર્ટ પેલેસની અંદર 700, 800, 1200 થતું હોય એક જણ દીઠ, 250 થતું હોય ડોલર હશે નહીં તો, 250 થતું હોય તો એ હાલે, પણ ઠાકોરજીને ને સંતોને જો કંઈ કરવાનું થાય તો જીવને કઠણ પડે. એક ધણાઢ્યને ત્યાં ભારતની અંદર જવાનું થયું, એને ઘેર ખબર નહીં કંઈ ઘરની પૂજા હશે કે જે કાંઈ હશે ને જવાનું થયું, ને એને ત્યાં આખો માહોલ એટલે આમ તમારે એટલી બધી આમ બધા ડ્રેસ બંધ ઊભેલા માણસો અને કંઈક પ્રસંગેના ઘરની મહાપૂજાનો કે જે કાંઈ હશે, ગુરુજીને સંતો આખું મંડળ લઈને આવજો, ગુરુજી આખું મંડળ લઈને પધાર્યા ત્યાં. અને પછી બધી થોડી વાર બધી વાતો થઈ અને જમવાનું હતું ને ત્યાં ખાલી આમ નજર કરાવી કે સંતોની દ્રષ્ટિ થાય, એટલી બધી આઈટમો, એક ડીશ 1500 રૂપિયાની, 1500 રૂપિયાની ડીશ એક વ્યક્તિ, એવા તો 1000 માણસ ભેગા કર્યા હશે. કેટલા પ્રકારના વિભાગો અને કેટલા બધા આમ તમને એવું લાગે કે જાણે મોટા કોઈ રાજકારણીને ત્યાં આવ્યા હોય, ડ્રેસબંધી માણસોને કેટલો ખર્ચો બીજો કર્યો હશે. અને ઠાકોરજીને ભેટ, સંતોને 5 કલાક 6 કલાક રોક્યા અને 5 માણસની ડીશ ભેગી કરો ને એના ખર્ચો જેટલો થાય ને એનાથી ઓછી ઠાકોરજીની ભેટ હતી. 5 માણસનો ખર્ચો ડીશનો 1500 રૂપિયા લેખે ભેગો કરો તો 5000થી ઓછી ભેટ ઠાકોરજીને હતી. ત્યારે ભેટ લેવા માટે સંતો ઠાકોરજી નથી જતા, પધરામણી ઠાકોરજીને સંતો ભેટ માટે નથી કરતા, કોઈના કોઈ પ્રસંગોમાં ઠાકોરજીને સંતો જાય છે એના ભેટની આશાએ નથી જતા. એને શું કરવી જ ભેટ, જે ભગવાન પાસે બધું જ છે એને શું કરવી જ, જે સાધુને કંઈ જોતું જ નથી એને શું કરવી જ ભેટ. મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને રાજી કરવા હોય બે હાથ જોડે ત્યાં રાજી થાય. પણ સમજવાનું છે કે ગ્રહસ્થ એક લગ્નમાં કેટલો ખર્ચો કરે છે, કેટલો ખર્ચો કરે. અરે હું કહું જીવનમાં ભલે એકવાર ખર્ચો કરવાનો છે એવું માનીને ખર્ચો કરે છે, છતાંય પણ જો એકવાર ખર્ચો કરવાનો હોય તો તમે 50,000 લગ્ન પાછળ ખર્ચી શકો તો એ લગ્નની અંદર તમે 5000 ભગવાન પાછળ ના ખર્ચી શકો. તમે 50 લાખ એક દીકરા દીકરીના લગ્ન પાછળ ખર્ચી શકો તો 5 લાખ તમે ઠાકોરજી પાછળ, સત્સંગ પાછળ, કોઈ ગરીબ પાછળ, કોઈ ગરીબ કન્યા પાછળ, કોઈ ગરીબ છોકરો હોય એની પાછળ, કોઈ ગરીબ વિદ્યાર્થી પાછળ ના ખર્ચી શકો. 50 લાખનું બજેટ બાંધ્યું હોય તેમાંથી 45 લાખ ખર્ચો કરો છો અને 5 લાખ આપણે ક્યાંક વાપરવા, થઈ શકે છે. એવું કરવાવાળાએ કર્યું છે, ઘણા વિડીયો એવા આવતા હોય છે. સત્સંગી હરિભક્તો તો ખાસ પ્રેરણા મેળવે, આપણે ચોક્કસ સમાજની અંદર જેમ ચાલે છે એ પ્રમાણે ચાલવાનું જ છે. હું એમ નથી કહેતો કે તમે હાવ બસ અમારા જેવા અવધૂત થઈ જાઓ, કરો, પણ થોડોક વિચાર રાખવો કે સત્સંગને અર્થે મારાથી કેટલું થાય છે, જેટલું વ્યવહારને અર્થે કરું છું એટલું સત્સંગને અર્થે થાય છે કે નથી થતું, વિચાર કરવો જોઈએ. આપણા તો ભક્તો અત્યારે ઘણા બધા તો એવી સમજણને સમર્પણવાળા છે કે ન પૂછો વાત, પરંતુ જે જગ્યાએ જે ભક્તોને આની કચાશ રહેતી હોય એ ભક્તોએ પોતાના અંતરમાં વિચાર કરી એનો સુધારો કરવો. બ્રહ્માનંદ સ્વામીની ટકોરથી, ભગવાનને અર્થે ખર્ચો કરવાનો ને પૂજા કરવાનો લાભ મળવો બહુ દુર્લભ છે, માટે અત્યારે સમય છે, ચંદનને ફૂલહાર લઈને શ્રીહરિની પૂજા કરી લો. બ્રહ્માનંદ સ્વામીએ કહેલ વાત સાંભળીને હરિભક્તો ઘણા રાજી થયા અને બોલ્યા કે આપે અમારું હિત કરનારું વચન કહ્યું. હરિભગતને અવગુણ ના આવ્યો, પણ શું થયું, અમારું હિત કર્યું આવું લાગ્યું. નહીં તો એમ થાય કે સ્વામીએ તો પૂજા કરવાનું માગ્યું, આવું થાય, આક્ષેપ મૂકે સાધુ પર.
સ્વામીએ માગ્યું, અત્યારે તો આપણો તો પરિવાર થઈ ગયો, બાકી તો એમ જ થાય. કોઈને પ્રેરણા કરી હોય, પ્રેરણા તો શ્રીજી મહારાજને કરવી પડતી. કોઈ એવું કે અમે પ્રેરણા કરતા જ નથી એ વાત સાવ ખોટી છે. શ્રીજી મહારાજને જો ખેંગાર ભગતને પ્રેરણા કરવી પડતી હોય તો શ્રીજી મહારાજથી મોટો આ પૃથ્વી પર કોણ પ્રગટ થયો છે આજ સુધી? કોણ થવાનોય છે શ્રીજી મહારાજથી મોટો આ પૃથ્વી પર કે જેને પ્રેરણા કર્યા વિના મળી જાય? કોઈ પણ રીતે પ્રેરણા, એટલે પર્સનલ ના કે તો જાહેરાત તો કરવી જ પડે ને. આજે ધનુર્માસનો થાળ હોય તો ધનુર્માસની જાહેરાત ના કરવી પડે, ઘનશ્યામ મહારાજને થાળ કરવો હોય તો આ સેવા છે, વરતાલ સેવા કરવી, તો એ પ્રેરણા જ છે એક પ્રકારની. ઉત્તરાયણ આવે છે, જોડી પર્વ છે, દાનનો બહુ મોટો મહિમા છે, પ્રેરણા જ છે એક પ્રકારની. પણ કોઈ દિવસ એવું ન હોય કે પ્રેરણા કર્યા વિના કોઈ જગ્યાએ સેવા થાય. જો બ્રહ્માનંદ સ્વામીને પ્રેરણા કરવી પડતી હોય, જો શ્રીજી મહારાજને પ્રેરણા કરવી પડતી હોય, પણ ઘણી જગ્યાએ એવું થાય કે ઘણી જગ્યાએથી એવું બહાર પડે કે એવું હોય તો કંઈ લેતા જ નથી, કંઈ કહેતા જ નથી. ના, કોઈક જગ્યાએ તો કહેવું જ પડે છે. અને જેને જે જીવને પ્રેરણા થાય, હા, મહારાજે કહ્યું છે કે સંત કોઈને ક્યારેય પણ એનો વ્યવહાર તૂટે એવી સેવા ન કરાવે. આ પરિવારોની અંદર અત્યારે કથા સાંભળવાવાળા ઘણાને ખબર હશે કે જેના ચેક પણ આવેલા હોય એ વોઇડ કરીને પાછા પોસ્ટમાં મોકલેલા છે એવી કથા સાંભળવાવાળા આ કથામાં હશે. આ કથામાં એવા હશે કે જેને ન્યૂજર્સી ટેબલ ઉપર પાવતી ફડાવી હોય તો સંતોની પરમિશન લીધા પછી જ એની સેવા મંદિરમાં જમા થાય છે, નહીં તો એ ડાયરેક્ટ ટેબલ ઉપર આપવા જાય તો એની સેવા પણ નથી લેવાતી, એવી આ કથા સાંભળવાવાળા ભક્તોના સમુદાયમાં હશે. કેમ એની સેવા નથી લેતા સંતો? શું એની સેવા ખરાબ છે? શું એની સેવા દોષિત છે? ના, એ ભક્તની ભાવના બહુ છે પણ એનો વ્યવહાર દુર્બળ છે. દુર્બળ છે તો એની સેવા એ ચોક્કસ ઓછી લેવી જોઈએ, અથવા તો એને ખુશી મળે એટલી લેવી જોઈએ, પણ એનું સમર્પણ હોય એટલું ન લેવું જોઈએ, એ વિવેક છે. તો કેટલાની પાવતી અહીં નથી ફાટતી, એને રિક્વેસ્ટ કરવી પડે સંતોને કે કોક અમારી પાવતી ફાડે ને લઈ લે, અથવા તો અમારી આ સેવા સ્વીકાર લે, એવી કરવી પડે. એવું લોયાધામની અંદર છે, કારણ કે એ સાંભળે કે આવી સેવા આવી છે, બધાય ભક્તો કરે છે, પણ અમને ખબર હોય કે એની કેપેસિટી નથી. એ બીજા કરે છે એટલે એને પણ ઉત્સાહ થાય કે અમારથી કાંઈ થતું નથી, પણ એને મહારાજે નથી દીધું તે ના કરે, યોગ્ય છે. પણ જેને ઢગલા છે અને દસમો વીસમો ભાગ નીકળતો નથી, જેને વ્યવહાર સારો ચાલે છે, આવક સારી છે, છતાંય પણ દસમો ને વીસમો ભાગ ઠાકોરજીની આજ્ઞા હોવા છતાંય ઠાકોરજી માટે નથી નીકળતો, દાન નથી થતું, થાળ નથી થતા, કોઈ જગ્યાએ કોઈ સેવા હોય સમયની નથી થતી, એને પોતાના અંતરમાં તપાસ કરવો. જે સમર્પણવાળા છે, જેને ડૂબી જવું છે, જેને ખપી જવું છે, એને તો હાચવા પડે, પણ બીજા કોઈ હોય મુમુક્ષુ, એને જો કલ્યાણના માર્ગની અંદર આ લોભ આડો આવતો હોય તો એને લોભને ટાળવો બ્રહ્માનંદ સ્વામીના વચનથી. આ રીતે સુજ્ઞ અને બુદ્ધિમાન હરિભક્તો હતા તે બોલ્યા, તેમને સંતોનો ઘણો જ ગુણ આવ્યો. સંતો પણ બુદ્ધિશાળી છે, તેથી જે હરિભક્તો ગુણ લે એવા હોય એની આગળ એવી વાત કરે પણ બીજાને કહેતા નહીં. આવી વાતે કોને કરાય? ગુણ લે એને જ કરાય, બીજાને કરે તો ઊંધું પડે કે આ તો જોઈએ છે સાધુને, પણ વિચારવું જોઈએ કે સાધુને શું કરવું છે. એ ક્યાં ઘડિયાળ પહેરે છે? એ ક્યાં સોનાની ચેનો પહેરે છે? એને ક્યાં પોતાના પર્સનલ એકાઉન્ટ છે? એને ક્યાં કોઈ જગ્યાએ પોતાનો પર્સનલ રૂપિયો રાખવો છે? જે છે એ મંદિરનું, ઠાકોરજીનું, સંસ્થાનું છે. એને તો બીમાર પડે તો મંદિર દવા કરે, એને જવું હોય તો મંદિર ગાડી આપે, એને કંઈ ખર્ચો હોય તો હરિભગતને મંદિર કરે, એનું પોતાનું તો છે નહીં. એવો જો વિચાર કરે તો એને ગુણ આવે. નહીં તો મેં તમને કીધું હતું ને, એક ભાઈ મળ્યા હતા ગુરુજીને કે હું ઇન્ડિયામાં દાળ ચોખા ખૂટી ગયા તો અમેરિકા આવી ગયા, બોલો સીધું જ આવું પૂછેલું. ગુરુજી તો બહુ દયાળુ ને બહુ મોટા સાધુતાવાળા સંતને, હવે તો એવાને ત્યાં જવાનું જ નથી થતું, હવે તો એવાને ત્યાં પગે મૂકવાનું નથી થતું. એ ભગવાનની કૃપા જ સમજો, એ ગુરુજીની સહનશક્તિ, એ સહન ગુરુજીએ કર્યું ને ત્યારે અમારે એવું આવે સુખિયા થઈ ગયા કે એવા જ ઘરમાં પગ મૂકવાના થાય કે જે ઘરમાં ભાવ હોય. ગુરુજીએ તો ગાળોય ખાધી છે, ગુરુજીએ અપમાનોય સહન કર્યા છે,
ગુરુજીના અપમાન અમારી આંખની સામે થયેલા છે. આવું જ ગુરુજીને સીધું પૂછ્યું, દાળ ચોખા ખૂટી ગયા તો અહીં આવી ગયા છો? તો ગુરુજી હસતા હસતા શું કે, આ ભગત દાળ ચોખા ખૂટી ગયા છે ને, લેવા આવ્યા છે કે દાળ ચોખા, આવું કે. ગુરુજી પછી બહાર નીકળ્યા પછી કે, એનો ભાઈ સત્સંગી છે ને, એટલે આપણે એના યોગે કરીને એને સત્સંગ થાય ને એની માટે મહેનત કરવી છે. આપણો સ્વાર્થ એટલો જ છે કે એનો ભાઈ આટલો સત્સંગી છે ને એ આટલી બધી સેવા કરે છે સત્સંગની, તો એનો ભાઈ પણ જો આ સત્સંગમાં આવી જાય તો સારું થાય. આપણે એ મહેનત કરવી છે એના માટેનું એ અપમાન પી જવાનું આપણને ક્યાં કંઈ લાગે છે? આપણે સાધુને તો એ શોભારૂપ છે કોઈ અપમાન કરે. આમ કરીને ગુરુજી પાછા સમજાવી દે. સંતો એવું કહે કે નહીં જવાનું ગુરુજી આપણે ત્યાં, શું કરવા જવાનું? ગુરુજી કે ના, જીવનું કલ્યાણ ક્યારે થાય? જીવ તો એવા જ હોય, જીવ તો એવા જ હોય. આપણે જ જીવનું કલ્યાણ કરવાની ગરજ રાખવી પડે છે. જીવે ગમે એટલી ગાળો દીધી હોય, જીવે ગમે એટલો આપણો દ્રોહ કર્યો હોય, જીવે ગમે એટલું આપણું ખરાબ કરવા મહેનત કરી હોય, છતાંય પણ એનું હિત કેમ થાય? એ ચિંતવે, એનું નામ સંત. અને એવું ગુરુજીના જીવનની અંદર આમ કોઈ બાજુમાં બેઠો ડાયરી લખે ને, એને ખબર પડે કે ઓહો, ગુરુજીની ઉદારતા ને ગુરુજીનું છોડવાનું ને ગુરુજીનું ભૂલવાનું ને ગુરુજીને જે સ્વભાવ પીવાની જે ટેવ અને જે દયાળુ સ્વભાવ કેટલો છે. એ ઇતિહાસો ને વર્તમાન અને ભવિષ્ય જ્યારે તમારી ને મારી સામે નજરમાં આવશે, તમારા ને મારા કાનમાં જે દિવસે, એવા ઇતિહાસો જે હજુ મને નથી ખબર ને તમને નથી ખબર એવા છે, એ જ્યારે નીકળશે ને ત્યારે આપણને એમ થશે કે ઓહો, આવું ગુરુજી સાથે થયું હતું, આવું આવા પ્રસંગો બન્યા હતા, અને એમાં ગુરુજીએ આવી ધીરજ રાખી હતી, આવી સાધુતા રાખી હતી, આવું રાખ્યું હતું, આવા મોટા પુરુષ આપણને મળ્યા હતા, એવું આશ્ચર્ય તેથી થાય. આવા મોટા પુરુષ આપણી પાસે હતા એવું થાય. એ ન થાય એના માટે જો અત્યારથી આપણે બરાબર હમજન રાખીને હાલતા હોય તો હતા ના થાય એમ થાય, છે હતા એવું ના થાય. હતા થાય પછી સમય જતો રહ્યો, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં. નિષ્કુળન સ્વામી લખ્યું, હતા એટલે પતી ગયું પછી, પણ છે ત્યાં સમજી લે એનું કામ થઈ જાય. શ્રી હરિની સેવા કરે છે. શ્રીહરિની પણ એવી જ રીત હતી કે જે હરિભક્ત શ્રદ્ધાથી ને પ્રેમથી સેવા કરે તેને સ્વીકારતા, જો શ્રદ્ધા ન હોય તો તેનું કાંઈ પણ લેતા નહીં. મહારાજ જોઈ લે કે આને શ્રદ્ધા છે તો જ લેવાનું, નહીં તો નહીં. સંતની સેવા કરવાવાળાને કેવા કેવા ફાયદા થયા, સંત થકી કેવા કેવાના કલ્યાણ થયા. એક ગામ અલાવનો કાઠી હતો, જમના દૂતો એને લેવા આવ્યા, ધર્મરાજા પાસે લઈ ગયા. ધર્મરાજા કે આને કેમ લાવ્યા, એ તો સત્સંગી છે. તે જમના દૂતો કે, તમે અમને કીધેલું છે કે કંઠી તિલક હોય એને અહીં લાવવાનો નહીં, પણ આને તો નથી કંઠી, ગળામાં નથી તિલક, તે આહાનો સત્સંગી, આને બેમાંથી એક કંઈ નથી ચિહ્ન. ત્યારે ધર્મરાજા કે, એ વાત સાચી છે, પણ ગામની અંદર એને સાધુની ધર્મશાળા કરવા માટે જમીન આપેલી છે. એના ગામમાં સાધુની ધર્મશાળા કરવાની હતી, અલાવ ગામમાં, એ સાધુના ઉતારા માટે એને જમીન આપી છે, એટલે એને આપણે જમપુરીમ તો નહીં જ રખાય. એનો નિર્ણય જે કરવો એ ભગવાનને સાધુઓ કરશે, આપણાથી નહીં થાય. અને ત્યાં તો બે સંતો આવ્યા, ધર્મરાજા તરત ઊભા થઈને પગે લાગ્યા ને કીધું, આ તમારો જીવ છે પાછો લઈ જાઓ. સંતો એના આત્માને જમપુરીમાંથી પાછો લાવીને દેહમાં લાવ્યા, દેહમાં મૂક્યો, અને દેહમાં લાવી અને પછી એને પાછો આયુષ્ય થોડું આપ્યું, ફરી એ સત્સંગી થયો, કંઠી બાંધી ભગવાન ભજ્યો, અને અંતકાળે ભગવાન અને સાધુ લઈને એને ધામમાં લઈ ગયા. જો એને દેહમાં ન લાવ્યા હોત, એનો દેહ બળી ગયો, તો બીજો જન્મ સત્સંગને ત્યાં ધરાવીને પછી સત્સંગી કરીને ભજન કરાવીને લઈ જાત. પણ સાધુને ફક્ત ધર્મશાળા માટે જગ્યા આપીને તો એ આટલું કામ તો થઈ ગયું. એમ ગુરુજી કે, ઓલો ભલે કે દાળ ચોખા ખૂટી ગયા, પણ એને એ કહેતા કહેતા આપણને ચાંદલો તો કરવો પડે ને, એના ઘરમાં બેઠા એટલે પૂજન તો કરવું પડે ને, પરાણી કરવું પડે, પગે તો લાગવું પડે, આમ જે સમયે ઊભા ઊભા ઉભળકે કરવા પડે ને, કોહ ગળી ગયો એમ કરવું તો પડે ને, એટલું કરે તો પણ એનું બીજ બળ થઈ જાય. આ કામ કરવા માટે આપણે આ ગાળો ખાવાની. હવે મોટાની દ્રષ્ટિ એવી મોટી હોય, આપણી દ્રષ્ટિ ટૂંકી હોય, આપણને થાય કે જોવું જ નહીં સામું, અમને પાછા બે હરિભગતે મળી જાય, સ્વામી આવે આપણે
એને બાદબાકી કરી નાખો, અમારું મન તો ઈચ્છતું હોય બાદબાકી કરવા, અને ભાઈ બે હરિભગત મળે પાછા એવા ટૂંકી બુદ્ધિના, સ્વામી બાદબાકી માઇનસ બાદબાકી કરો, બાદબાકી કરો તો ક્યાં જીવનું સારું થાય, પણ પ્લસ 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 કરતાં પ્લસ થાય. અને આપણે બધા સત્સંગમાં બેઠા છીએ ને અત્યારે, બાદબાકી કહેવાવાળા એ આપણી જો એ દિવસ કરી દીધી હોત બાદબાકી તો આપણે અહીં ના હોત, આપણે ક્યાં લખન બધા એવા હતા કે સત્સંગમાં બધા આપણે હરખા થઈ જઈએ, પણ આપણી બાદબાકી ભગવાનને મોટાએ ના કરી એટલે આપણે બેઠા છીએ. એમ જે જીવ ભગવાનને સંતની સેવા કરે, ધાંગધ્રાનો એક સોની પોતાને ઘેર રસોઈ કરીને મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા. થોડા દિવસ પછી મહારાજે પોતાની ભેડા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી સાથે લઈને દર્શન દીધા. તે સોની કે આ બ્રહ્માનંદ સ્વામી પથ્થર લેવા સારું ધાંગધ્રા આવે છે એટલે એની મને ઓળખાણ થઈ કે આ એ છે, આ સ્વામી મારે ઘેર જમ્યા હતા મહાનુભાવાનંદ એટલે એ છે, પણ આ બીજા બે કોણ સાધુ છે કે તમારી ભેગા મહાનુભાવાનંદ સ્વામીને કે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે આ શ્રીજી મહારાજ છે અને આ નિત્યાનંદ સ્વામી છે. સોની કે ઓહો ભગવાન પોતે આવ્યા, બહુ સારું, લો શ્રીજી મહારાજ કે તું અમારો સત્સંગી નથી પણ તે મારા સાધુને જમાડ્યા છે એટલે દસમે દિવસ તને ધામમાં લઈ જવાના છે, દસ દિવસ પછી તારો દેહ પડશે અને તારે તને લેવા માટે આવશું, હું એકલો એટલે ના આવ્યો કે તું મને ઓળખી ના શકે એટલે આ ઓળખાણવાળા સાધુ લઈને આવ્યો છું, દસ દિવસ પછી તારો દેહ પડશે અને હું તને ધામમાં લઈ જઈશ. દસમો દિવસ આવ્યો અને સોનીને ધામમાં લઈ ગયા, એક વખત સાધુને જમાડ્યા એમાં. એટલા માટે જ ભગવાન મળ્યા ને આવા સાધુ મળ્યા એટલે ધામમાં જવાનું એ બધા માટેનું આપણે પ્રોબ્લેમ નથી, પણ મહારાજનો રાજીપો, મહારાજ આમ ખુશ થઈ જાય આપણું જીવન જોઈને, મહારાજ આપણા શ્વાસે શ્વાસે ભજન જોઈને, ધર્મ નિયમ જોઈને, આપણા તપ, આપણા ત્યાગ, આપણો વૈરાગ્ય, આપણી સેવા, આપણી શ્રદ્ધા એ બધું જોઈને મહારાજ રાજી થઈ જાય. એના માટે બધું કરવાનું, સાધન તો રાજીપા માટે, કલ્યાણ માટે નહીં. કલ્યાણ તો જે દિવસે ભગવાનના મોટા પુરુષ મળ્યા અને ભગવાન મળ્યા તે દિવસનું કલ્યાણ થઈ ગયું, કલ્યાણ થયું ના હોય તો આમ આપણે બેહિત ના કહીએ, આમ વાતો થાય નહીં ને આમ વાતો સંભળાય નહીં. આ કલ્યાણ થયું એટલે તો વાતો થાય છે, કલ્યાણ થયું એટલે તો વાતો સંભળાય છે, પરંતુ રાજીપો ભગવાનનો જેવો છે એવો રાજીપો મેળવવાનો. જે શ્રીહરિની સેવા કરે છે તેની મોટપ વધે છે. સેવા કરે તાકી હોત બડાઈ, હરિ કો કો કિન આશા રહાઈ, અનંત બ્રહ્માંડ કે જન હે જેતા, અનંત બ્રહ્માંડ કે જન હે જેતા, તાકુ નિરંતર એહી દેતા, તાકુ નિરંતર એહી દેતા. જે શ્રીહરિની સેવા કરે તેની જ મોટપ વધે છે. ભગવાનને તો કોઈ વસ્તુ કે વ્યક્તિની આશા નથી, ભગવાન તો નિરપેક્ષ છે. અનંત બ્રહ્માંડના જે જે લોકો છે તેને શ્રી હરિ જ બધું નિરંતર આપતા રહે છે. જે લોકોએ જેવી સેવા કરી હોય તેને શ્રી હરિ તેવું ફળ આપતા રહે છે. શ્રી હરિ તે ફળ દેવાનું ક્યારેય ભૂલતા નથી. વ્યાજ સહિત આપે મુરારી, કેનું દેવું ન રાખે ગીરધારી. કોઈ દિવસ ભગવાન કોઈની આટલી પણ સેવા, અનુમપ્ય તુલમ હિ મન્યતે, એક જીવના હજારો ગુના એને અનુસરખા જાણે અને અનુસરખી કરેલી સેવા એને પર્વત જેવી જાણે. કારણ કે શ્રીહરિ તો સૌના અંતર્યામી કહેવાય છે. ભગવાન તો અંતર્યામી છે. ભગવાન માટે જેને ગમે તે રીતે સેવા કરી તો ભગવાન એનું એની સેવા કરવા માટે પહોંચી જાય છે, વ્યાજ સહિત આપે. મહારાજે ગઢડાથી વડતાલ સમયો કરવા જવાનો સંકલ્પ કર્યો. તે દાદા ખાચર કે હરિભક્તોને અહીં તેડાવો ને સમયો કરો ને મહારાજ ઘટપુરમાં જ. મહારાજ માન્યા કે કંઈ નહીં, હાલો વડતાલ નથી જવું, અહીં કરીએ. બધા હરિભક્તો કીર્તન ગાતા ગાતા બધા ગઢડે આવતા હતા મહારાજનો પત્ર વાંચીને. તે રસ્તામાં ખારાપાટમાં એક ગામ આવ્યું. તે એક પટેલે પૂછ્યું, ક્યાં જાઓ છો? હરિભક્તો બધા કે શ્રીજી મહારાજના દર્શને. ત્યારે પટેલ કે સ્વામિનારાયણ ભગવાન છે? હરિભક્તો કે હા સ્વામિનારાયણ ભગવાન છે. તો પટેલે ભગવાન માટે 10 રૂપિયા ભેટ ધરવા આપ્યા.
એને એને જ નિશ્ચય નહોતો કે આ ભગવાન છે. હરિભક્તો કીધું ભગવાન છે એટલે માન્યો, 10 રૂપિયા દીધા. હરિભક્તો ગઢડા આવ્યા, મહારાજને બીજી ભેટ ધરી, પણ પટેલના 10 રૂપિયા ભૂલી ગયા. બધું ભેટ આપ્યું એ હરિભક્તો લઈને આવ્યા હતા, પણ ઓલા પટેલે રસ્તામાં દીધા હતા અજાના માણસ, એ રહી ગયા. તે મહારાજે સામેથી માગી લીધા અને પછી માથું ધૂનાવ્યું. મહારાજે કહ્યું તમે 10 રૂપિયા જ ભૂલી ગયા, ઓલો ખારા પાટમાં ભગત મળ્યો તો લાવો. તો હું 10 રૂપિયા મહારાજને નહોતા છૂટતા? ના, ઓલા જીવનો ભાવ એ ગ્રહણ કરવો હતો. બ્રહ્માનંદ સ્વામી કે કેમ આવું કર્યું? મહારાજ કે ખરે સમયે તેમને અમારે આ રૂપિયા આપવા જવું પડશે, ખરા સમય જરૂર પડશે ત્યારે અમારે જવું પડશે આ રૂપિયા આપવા. અમે હરિભક્તોને ત્યાં પધરામણી કરતા હોઈએ અને પછી હરિભક્તો શું કરે, ગુરુજીને તો ધારનું હોય તો પછી કે કાલે ગુરુજીને પારણામ દેજો, તો બદામ કે જે કંઈ સૂકો મેવો ને ફ્રૂટ ને બધું દીધું હોય અને ગુરુજીએ કીધું હોય કે હું કાલે જમીશ તમારું આ. હવે કંઈ ગુરુજી થોડા બધી કોથળીઓ ને બધું કંઈ રૂમમાં લઈને બધું એક એક એનાલિસિસ કરે કે આ સફરજન મેં કીધું હતું કંઈથી કેળું આવ્યું હતું, તો બાજુવાળા સંતને ખબર હોય જે સેવામાં હોય એને, કે હરિભગતને ખબર હોય. હવે બીજે દિવસે ઘણી વખત એવું થાય કે ગુરુજી પારણા કરવા બેઠા હોય તો સંતો એવું ધ્યાન ના રાખે કે ઓલા હરિભગતનું આ લાવ્યા હતા ને પેલું ફ્રૂટ કીધું હતું ગુરુજીએ કે હું કાલ જમીશ, એવું કદાચ એમને સ્મૃતિ ના રહી કે જે રહી, પણ ગુરુજી તરત જ બીજે દિવસ સવારે યાદ કરે કે ઓલા ભગતને આપણે કીધું હતું એ વસ્તુ આવી ગઈ છે આમાં. બધાનું એક એક દાનો મૂકી દેવાનો જેનું હોય ને એનું. કોઈ વખત એવું થાય કે કોઈને ત્યાંથી ફ્રૂટ દીધું હોય, તે ફ્રૂટ એવું હોય દાંત અંબાઈ જાય એવું હોય, હવે ગુરુજીને પાર ના હોય, તો સંતો વિચારે રણછોડ ભગતજી જેવા સેવક હોય એટલે એ પહેલાં શું કરે, ઠાકોરજીને ધરાઈને સબરી ભક્તિ કરી લે પહેલાં બધું થોડું થોડું, કે ક્યુ દેવાય, વાત સાચી છે ને, નહીં તો આપણે તો ધરબે જ કરીએ બહુ ભાવથી, પણ પૂછો સામેવાળાને કે શું થાય એવું છે. કાચું હોય એક તો, અને આપણે ભાવ હમાતો ના હોય, પહેલી વાર બનાવ્યું હોય રાખ્યું હોય કાચું, અને પછી ધરબે જ રાખીએ, મારો ભાવ છે જમો, મારો ભાવ છે જમો, હવે શું થાય ઓલા ભાવવાળાનું. એ કોઈ વાર હોય તો ભગત એને રિજેક્ટ કરી દે, બાજુ પર કાઢી નાખે. તો ગુરુજી પાછા સામેથી માગી લે, ગઈકાલ ઓલા ભગત એને આ કીધું તું બોર છે તો જમજો, બોર કેમ ના લાવે, હવે બોર ચાવો ને પ્લાસ્ટિક ચાવો બે હરખું જ હોય, સમજે, બે હરખું હોય એવું હોય. એક તો કેટલાક ફ્રૂટ તો આ દેશમાં એવા જ આવે છે. તો એ ગુરુજી મગાવે સામેથી, ભગત પછી કહે નહીં કે ગુરુજી આવું છે કે આ છે, પણ એક જ આપે. પણ ગુરુજી પાછા કહે, કોઈ ભગતને આપણે કીધું હોય ને કે અમે કાલ જમશું, પછી એનું થોડું થોડું જમી લેવું જોઈએ આપણે, એનો ભાવ હોય બિચારાનો કેટલો. આવું મને યાદ છે કે ગુરુજી આવું નહીં નહીં ને અત્યાર સુધી મેં મારા જીવનમાં 500 થી 700 વખત સાંભળ્યું હશે આ વાત, કે જેવું હોય એવું, પણ થોડું થોડું બધાએ લઈ લેવાનું. આપણે એને કીધું છે કે અમે લઈશું એટલે લેવું જ જોઈએ એવું કે. પણ એવા મોટાનો અભિપ્રાય એ આપણને ખબર પડે નહીં, એમાં જીવનું બહુ કલ્યાણ સમાયેલું હોય. મહારાજે 10 રૂપિયા માગી લીધા સામેથી. મહારાજ કે ખરે સમયે તેમને અમારે આ રૂપિયા આપવા જવું પડશે. પછી પટેલને 6 માસે કોઢ નિસર્યો, તે મરવા માટે ગાડું જોડાવીને સમુદ્ર કાંઠે જતા હતા. તે ચાલકને કે કોઈને કહેતો નહીં કે હું મરવા જઉં છું, પણ મને લઈ લે, આત્મઘાત કરી નાખવાનો, કોઢ નીકળ્યો ને તે. ત્યાં શ્રીજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ને એને રોક્યો. કહે સગા સંબંધીન, મહારાજ કે ક્યાં જાઓ છો? તો કે સગા સંબંધીન ત્યાં જઈએ છે મહારાજ, તપસ્વીન બ્રાહ્મણને સત્પુરુષ આગળ ખોટું ના બોલવું. મહારાજ કે બ્રાહ્મણ આગળ, તપસ્વી આગળ અને સત્પુરુષ આગળ સાચું કહી દેવું જેવું હોય એવું. તમે સમુદ્રમાં પડવા જાઓ છો, પણ મારું એક વચન માનો, પાછા જાઓ, થોડા સમયમાં સારું થઈ જશે. મહારાજ તો બીજા રૂપે આવ્યા છે બ્રાહ્મણના રૂપમાં. સમુદ્રમાં પડવા જવું હોય ને તો આ તમારા 10,000 ની 10 કોથળીઓ લઈ લો, લો પછી પડવા જાઓ, વાંધો નહીં. 10,000 ની 10 કોથળીઓ, 10,000 ની 10 કોથળીઓ લો. મહારાજે એને ગઢડા 10 રૂપિયા મોકલેલા હતા યાદ કરાવ્યા. મહારાજ કે યાદ છે સ્વામિનારાયણને 10 રૂપિયા આપવા ભગવાન છે એમ કીધેલું ને, હું પોતે જ છું, લો આ 10,000. એ 10 રૂપિયા હતા ને વ્યાજ કરતાંય વધારે, 10,000 એટલે શું થયું, ખજાનો આપી દીધો. હું કોઈનું લેનું રાખતો નથી, સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત દર્શનથી નિશ્ચય થવાથી ઘેર ગયો
અને એને કોઢ મટી ગયો અને અંતકાળે ભગવાનના ધામમાં ગયો. ભગવાન કોઈનું રાખતા નથી. તમે જો જે ભક્તો દસમો અને વીસમો ભાગ કાઢે છે, જે ભક્તો દાન કરે છે એને વધે છે, ઘટતું નથી, ઘટતું નથી. ઘટ્યું હોય તો પોતાના વ્યવહાર માટે ઘટ્યું હશે, પણ ભગવાન એને તકલીફમાં મૂકી દે આખો એવું ભગવાને ક્યારેય કર્યું નથી. ભગવાનને અર્થે જેને ખર્ચ્યું છે એને મહારાજે ભર્યું છે. ભગવાનને જોતું જ નથી. ભગવાનને આપીએ છીએ એ તો ભગવાન વધારે ભરે આપણું. દસમો વીસમો આપીએ એ તો ભગવાનનો ટેક્સ છે, આપવો પડે, ટેક્સ છે. અને બીજો દાન ધર્માદો કરીએ છીએ એ આપણા જીવના કલ્યાણને અર્થે છે. પણ ભગવાન કોઈને ભૂલતા નથી. કોઈ પણ નાનામાં નાની સેવા કરી છે ભગવાનની નજરમાં છે. ઓહો, અત્યારે ભગવાનને રોજ હવારમાં ધનુર્માસમાં થાળ આવે છે, રોજ નવી નવી આઈટમો. કેવા બધા ભક્તોની શ્રદ્ધા! અમુક એકના એક જ ભક્તોએ પણ રોજ ભગવાન માટે નવું નવું પાંચ સાત આઈટમ બનાવીને લાવે. ભગવાને જમતા હોય, અમને તો ખબર નથી કોને બનાવ્યું છે, ક્યારે બનાવ્યું છે. રાત્રે ઉઠ્યા હતા, કાલે એટલાન્ટિક સિટીથી આવવાના છે. હવારમાં 7:15 વાગે ન્યૂજર્સીમાં રહેવાવાળા જે પહેલી એકી વખત ના આવ્યા હોય આ મહિનાની અંદર, એ થોડીક પોતાની આંખો ખોલજો કે એટલાન્ટિક સિટીથી કાલે 10 હરિભક્તો હવારની અંદર 7:15 વાગે મંદિર આવવાના છે, ત્યાંથી ધનુર્માસની અંદર ઠાકોરજી માટે લઈને. તો ન્યૂજર્સીમાં રહેવાવાળાને જો એક દિવસ હવાર આવવાનું રહી ગયું હોય ને તો થોડોક વિચાર કરજો. આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણા વિચારો, આપણને મોક્ષ માર્ગની ખેવ ને આપણને ભગવાનને રાજી કરવાની ઈચ્છા, આ બધાનો વિચાર થોડો કરવો જોઈએ. આવું દ્રષ્ટાંત તમને દઉં તો તમને વિચાર થાય ને કે આપણે હવારમાં એકે વખત ના જઈ શક્યા. હમણાં મને એક ભગત કે એક હરિભક્તોએ નક્કી કર્યું કાલ હવાર તો આવવું છે, તોય આળસી ગયા કે બીજે દિવસ હવારે આળસી ગયા. ઊંઘ કેટલી વાલી, દેહ કેટલો વાલો, જોબ કેટલી વાલી, આ બધુંય વાલું. પણ ભગવાન માટે મારાથી ધનુર્માસ જેવો મહિમા, આ ધનુર્માસ જેવો મહિનો ચાલે છે, એક વખત મારાથી હવાર ના જવાયું, 30 દિવસમાં એક દિવસ ના જવાયું, ઓહો, એનો અફસોસ થાય તરત અવાય. એનો અફસોસ નથી, ચલતા હે હોતા હે હોગા, એને કંઈ ફેર પડે નહીં. એને ગમે એટલા નગારા વાગે, નોબતો વાગી ગઈ તો મારી એક થાળીની ચમચી ક્યાં એને અસર કરે. પણ જો વિચાર કરે તો ચોક્કસ હજુ બુધ ગુરુ શુક્ર અને શનિ 4 દિવસનો ટાઈમ છે. 4 દિવસમાં હજુ શ્રીજી મહારાજને, ઘનશ્યામ મહારાજને જમાડી શકાય. ક્યારેક કોઈનો દ્રોહ ન કરવો. બ્રહ્માનંદ સ્વામી કહે છે, કેમ જે કોઈનો દ્રોહ કરે તેનાથી તેટલો બળતો રહે છે, દુઃખી થાય છે. એટલા માટે કોઈનો દ્રોહ ન કરવો, તેમાં પણ હરિભક્તોનો અને સંતોના દ્રોહથી તો વિશેષ ડરતા રહેવું, બહુ બીવું. ભગવાનને સાધુનો દ્રોહ ના થાય. બીજા લોકો ભલે ભગવાનનું અંગ હોય, પણ સંતોને હરિભક્તો તો ભગવાનના નિશ્ચય કંઠ અને નેત્ર છે. સંત અને હરિભગતે ભગવાનના કંઠ અને નેત્રની જગ્યાએ કીધા. કોઈનું ગળું કાપી નાખો, ભગવાનના ભક્તનો સંતનો દ્રોહ કરે ને ભગવાન કે મારી પૂજા કરે ને હું અંગીકાર જ નથી કરતો. કોઈનું ગળું કાપીને તમે એનો પૂજા કરો તો અંગીકાર કરે એમ. ભગવાનના સંત અને ભક્તનો દ્રોહ ન કરવો. દ્રોહની ટૂંકી વ્યાખ્યા, કોઈનું બગાડી નાખવાની ઈચ્છા એનું નામ દ્રોહ. કોઈ ઉપર મિથ્યા આક્ષેપ નાખવો એનું નામ દ્રોહ. બીજાનું ખરાબ કરી દેવો, બીજાને પછાડી નાખો, બીજાને મારી નાખો, બીજાને પાછો પાડી દેવો, બીજાને લૂંટી લેવો, બીજાને બદનામ કરી દેવો, બીજાના માથે કલંક નાખી દેવું, આનું નામ દ્રોહ. અને આમાં તો ભગવાનના ભક્તો બહુ સાવધાન રહેજો. આપણને હાલતા ચાલતા આમ જ બોલી નાખીએ, એ તો એને જ કર્યું હશે. તમારા કુટુંબ પરિવારોમાંય તમને તરત જ તમારા દીકરા દીકરીના લગ્નનું કંઈક કોઈક જગ્યાએ ન થયું, એ તો એને જ આમ કર્યું હશે. પણ તમને ખબર છે એને કર્યું? પ્રૂફ છે તમારી પાસે? અનુમાન? એવી જે આપણો સ્વભાવ, એ સ્વભાવ સત્સંગમાં પણ આપણને એવું જ અનુમાન કરાવે, આ સાધુએ જ આવું કર્યું હશે, આ હરિભગતે જ આવું કર્યું હશે, આ સ્ત્રી ભક્તે જ આવું કર્યું હશે. આ બધો દ્રોહ છે જેને આપણે જોયું નથી, જાણ્યું નથી, સાંભળ્યું નથી. અરે, જોયેલું ને સાંભળેલુંય ખોટું હોય. શાસ્ત્રો તો એમ કહે છે, જોયેલું ને સાંભળેલુંય ખોટું હોય. અને જો આપણે જાણ્યા વિના, ઊંડા ઉતર્યા વિના જે તે બકી નાખતા હોઈએ, દ્રોહ છે. આવો સૂક્ષ્મ દ્રોહ લિસ્ટ કરશો તો
તો એક દિવસની અંદર ઓછામાં ઓછો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોશો તો 2-4 વખત તો થઈ જ જતો હશે. સૂક્ષ્મ દ્રોહ, મોટો દ્રોહ કદાચ આપણે ન કરતા હોઈએ, પણ નાનો દ્રોહ આવો તો આમ હાલતા ચાલતા કરી નાખતા હોઈએ આપણે, માટે એનાથી બીવું. એટલે ભગવાનના સંતોને હરિભક્તોના દ્રોહને સહન કરી શકતા નથી. સનકાદિકના દ્રોહથી જય વિજયને જેવું દુઃખ આવ્યું હતું તેવું દુઃખ આવી શકે છે. જય વિજય વૈકુંઠના દરવાજેથી પડી ગયા દ્રોહના કારણે. ભગવાનના ભક્તના દ્રોહથી શ્રીદામાં સંચૂડ રાક્ષસ થયો, રાધાજી આહિર પત્ની થઈ એવી ગતિ થઈ, ચિત્રકેતુ વૃતાસુર થયો, ઇન્દ્ર થયેલો નહુસ રાજા અજગર થયો, આવી સંત ભક્તોના દ્રોહની સ્થિતિ ઊભી થઈ. શ્રીમદ સત્સંગી જીવનમાં આ બધી જ કથાઓ પૂજ્યપાદ ગુરુજીએ વિસ્તારથી કરેલી છે. આ બધી શ્રીમદ ભાગવતમાં પણ આ કથાઓ છે. ભક્ત દ્રોહીની ગતિ નારદ અને તુમરુના જેવી થાય છે, અર્થાત ઈર્ષાએ કરીને નારદને 7 મન્વંતર સુધી હેરાન થયા. દુર્વાસા અમરીશના દ્રોહથી અતિ હેરાન થયા. દક્ષ શિવના દ્રોહથી બોકડાનું મોઢું પામ્યા. તેના જેવી આપની દશા થઈ શકે છે? આવી બધી કથાઓ અત્યંત પ્રસિદ્ધ છે, માટે કલ્પવૃક્ષ, પારસમણી, ચિંતામણી, અષ્ટ સિદ્ધિઓ અને 9 નિધિઓ એ બધા કરતાં ભગવાન શ્રીહરિ અધિક છે. શ્રીહરિ સિવાયના બધા જ સુખોના ઉપર કાળનો ભય હંમેશા રહ્યો છે, એટલા માટે ભગવાન વિના બીજે સુખ લેવા જાય તેને તો મહાન દુઃખ વેઠવું પડે. તે બધા જ હરિભક્તોએ અંતરમાં તપાસ કરવો જોઈએ, આવું બ્રહ્માનંદ સ્વામીએ કીધું. પછી હરિભક્તો પોતપોતાના ઘેર ગયા, વિવિધ પ્રકારનો પૂજાનો સામાન લઈને આવ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા, બધા ભક્તો શ્રીહરિની પાસે આવ્યા, બધા હરિભક્તો સોનાના દોરા લાવ્યા હતા. આ સ્વામીનો વાગી ગયો ને, સોનાના દોરા આવી ગયા, પણ આમાં સ્વામીને કોઈ સ્વાર્થ નથી, જીવનું હિત છે, રૂડું કરવું છે. શ્રીહરિને પહેરાવ્યા, તેમાં સૌ પહેલાં જુઠાભાઈ આચાર્યે તે સોનાનો દોરો પહેરાવ્યો. મનમાં ખૂબ પ્રેમ લાવીને કેસર મિશ્રી ચંદન લઈને શ્રીહરિના લલાટમાં ચર્ચ્યું, મધ્યમાં સુંદર કુમકુમનો ચાંદલો કર્યો, ગુલાબના હાર, બાજુબંધ, તોરા, ગુચ્છ, ગજરા ઘણા પ્રેમથી શ્રીહરિને પહેરાવ્યા. મૂર્તિ અતિશય શોભાયમાન અને સુશોભિત બની. કેટલાક ભક્તોએ શ્રીહરિના ચરણ કમળોને દૂધથી ધોયા, પછી પંચામૃતથી ભાવ ભરીને પૂજ્યા, કેસરી ચંદન ચરણોના ઉપર ચર્ચ્યું, હરખભેર ચરણોને છાતીમાં ચાપ્યા, અમૂલ્ય અવસર આવ્યો છે એમ વિચારીને સુકોમળ ચરણોને શિર ઉપર લીધા. ગામના જેટલા ભાવિક ભક્તો હતા તે સૌએ આ પ્રમાણે પૂજા કરી. પછી તે સૌએ સોનાની થાળી લઈને હરખભરે શ્રીહરિની આરતી કરી, સૌએ દંડવટ પ્રણામ કર્યા, પછી ભક્તિરસ ભર્યા સરસ શબ્દ બોલીને શ્રીહરિની સ્તુતિ કરી. હે નાથ, આપે અમને આજ સનાત કર્યા, સંસારરૂપી સાગરમાં ડૂબી રહેલા એવા અમારો હાથ આપે પકડી લીધો. જગતમાં આપની દેશી કાઢનારને નકલ કરનાર તો ઘણા અસુરો છે, પણ અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તેવા અસુરોનો સંગ ક્યારેય થાય નહીં. તમારી હજુરમાં અમને રાખજો. તમે બધા અવતારોનું મૂળ છો, આપની સમાન કોઈ અવતાર નથી. અક્ષર પર્યંત અનંત મુક્તો છે તે આપની આજ્ઞાના બળથી આવા અનંતકોટી બ્રહ્માંડોની રચના ઠેક ઠેકાણે કરતા હોય તો પણ આપની સમાન થઈ શકતા નથી. અક્ષર અનંત કોટી બ્રહ્માંડોને ઉપજાવી શકે ને રચી શકે, પણ મહારાજ જેવા તો મહારાજ એક જ છે. ગોપાળાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન પોતે કરી શકે, એના સંકલ્પથી કરી શકે. સ્વામીને પોતે ના જવું પડે, સંકલ્પ કરે તોય શ્રીજી મહારાજ જેવા કોઈ નહીં. શ્રીજી મહારાજ જેવા એક શ્રીજી મહારાજ જ છે, બાકી બધાય શ્રીજી મહારાજના દાસ છે, સેવક છે. તે આપની આજ્ઞાના બળથી આવા અનંત કોટી બ્રહ્માંડો છતાં પણ તમારા સમાન નથી. અમારી સમજણ તો આવી છે, છતાં કોઈ વિષમ દેશકાળને લીધે કુમાર્ગે ચઢી ન જવાય, એટલા માટે અમને સદાય આવા સત્સંગનો યોગ આપજો. આચાર્ય જુઠાભાઈએ આ રીતની શ્રીહરિની સ્તુતિ કરી, તેથી તે વેળાએ શ્રીહરિ તેના ઉપર ઘણું પ્રસન્ન થયા. કંઠમાંથી હાર ઉતારીને તેમને આપ્યો. ગામના બીજા હરિભક્તો હતા તેમને પણ પ્રસાદીનો એક એક ફૂલહાર આપ્યો. પછી કેસર ચંદન લઈને સંતોની પૂજા કરી. તે સમયે દરેક સંતને એક એક ફૂલહાર પહેરાવ્યા. જેટલી જાતના ફૂલ તે સમયે થતા હતા તે બધી જાતના ફૂલહાર તેમને કર્યા હતા. મહારાજની પૂજા, તરત જ સંતોની પૂજા પ્રસાદીથી, અને પછી બ્રહ્મચારી અને બધા વિપ્રોની પૂજા કરી. ગામના ભક્તોએ મહાન અલૌકિક લાભ લીધો. ડુંગરજી આદિક જે સરબંધી હરિભક્તો હતા તેમને શ્રીહરિના પાર્ષદ જાણીને પ્રેમથી તેમની પણ પૂજા કરી. આપણે ઘેર હરિભક્તો આવે, ઠાકોરજીની, સંતોની, જે હરિભક્તો સેવામાં લઈને આવ્યા હોય એ હરિભક્તોની પણ પૂજા કરવી જોઈએ, એવું અહીંથી શીખવાડે છે આપણને. સૌના કપાળમાં ચંદન ચર્ચીને પછી ફૂલહાર પહેરાવ્યા. તે શોભા વર્ણવી શકાતી નથી. ઉત્સાહ વધારનારી જેવી ફૂલેલી ફૂલવાળી હોય તેવી ફૂલહારોથી તે સભા મહાન નવરંગી પ્રફુલ્લિત થઈ ગઈ હતી. ઘણી વખત પૂછે કેટલા સંતો આવવાના, તો 2 સંતોના હાર કરે, પાર્ષદ હોય તો એનો ના હોય,
હરિભગત હોય તો એનો ના હોય એવું નહીં, એની માટે કંઈક પુષ્પનો ગુચ્છ રાખવો, કદાચ હાર બધા માટે ના બનાવી શકાય હોય તો હરિભગત કેટલા આવવાના છે એ પૂછવું જોઈએ પોતાને ઘેર, કે મારે ઘેર હરિભક્તો કેટલા આવશે, ચાર આવવાના છે, ચાર પુષ્પના ગુચ્છ રાખીએ, હરિભક્તોની પૂજા કરીએ, પુષ્પનો ગુચ્છ આપીએ, જેમ સંતોની પૂજા કરીએ એવી જ રીતે હરિભક્તોની પણ કરીએ, જેવી આપણી શ્રદ્ધા જેવી આપણી સ્થિતિ એ પ્રમાણે કરીએ. અનંતધામના અનંત મુક્તો ભમરાનું રૂપ લઈને શ્રીહરિના મહિમાનું ગાન કરતાં કરતાં ટોળે ટોળાના રૂપમાં આવીને શ્રીહરિને સન્મુખ ઘૂમતા હતા. તે ભમરાઓનો ગુંજરાવ એક સરખો છવાઈ ગયો. તેઓ ફૂલોના સુગંધ લેવા દોડીને આવ્યા. અનંત કોટી ધામોના મુક્તો આવ્યા ભમરા રૂપે અને મહારાજના ફૂલોની આજુબાજુ ગુંજરાવ કરવા લાગ્યા, સુગંધ લેવા લાગ્યા. તે શ્રીહરિને કાંઈ કરતા નહીં, મુક્તો હતા ક્યાંથી કરે, માત્ર તેઓ ફૂલ ઉપર બેસીને ઉડી જતા. મુક્તો ડાયા જ હોય ને, આપણા જેવા હોય એ ગમીને ડંખ મારે, દૂર બેહાડે મારા તો દૂર બેઠા ડંખ મારીએ છીએ આપણે. ભગવાને હાવ નજીક લઈ લીધા આપણને, સમજ્યા, પોતાની પાસે. પણ આપણા ભમરિયા સ્વભાવ એવા છે ને કે મહારાજ નજીક લે તો સુગંધ લેવાની જગ્યાએ ડંખ મારીએ, પણ આ મુક્તો સુગંધ લે છે. ડંખ કયા? કપટના ડંખ, ધર્મ નિયમ ના પાડવાના ડંખ, ભગવાનનું કરતા હતા પણ ના સ્વીકારવું આ બધા ડંખ, કોઈનો સંતો ભક્તોનો દ્રોહ કરી નાખવો એ ડંખ, અનુમાનિત ઉપલક વાતો જે તે ઉપજાવીને કર્યા કરવી ને સાંભળ્યા કરવી, આ બધા ડંખ, આવા બધા ડંખ આપણે મહારાજને મારીએ છીએ. એમાંથી બહાર નીકળીએ એટલે મુક્ત થઈએ, જેટલા ડંખ ઓછા કરીએ એટલો મુક્ત ભાવ આવતો જાય. પછી શ્રીહરિ સુખપાલમાં બેઠા, મસાલો ગુણી પ્રગટાવી સ્વયં સંતોને હેતે કરીને મુકામ પર રાખ્યા, બધા સરબંધીઓને સાથે લીધા. અનંત વાજિંદ્રો વાગતા હતા, ચોપદાર છડી બોલતા હતા, ચારે બાજુ આનંદનો રસ વરસી રહ્યો હતો. પરમ આનંદમય શ્રી સહજાનંદ સ્વામી હરિભક્તોના ભક્તિભાવને પૂર્ણ કરવા માટે એમણે ઘેર ઘેર પધાર્યા, પધરામણી કરી આખા બલદાના ગામમાં. ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને સોનાના ફૂલ લઈને ધર્મકુંવર શ્રીહરિને ઘણા પ્રેમથી વધાવતી હતી. સમગ્ર હરિભક્તોના મનોરથોને પૂરા કરીને શ્રીહરિ ગામ બહાર મુકામે આવ્યા, તેથી ગામના બધા હરિભક્તોના હૃદયમાં અત્યંત ઉત્સાહ વધ્યો. ભક્તોને સુખ આપનારા ઘનશ્યામ શ્રીહરિ આવીને સિંહાસન ઉપર બેઠા પોતે ભક્તજનોના ઉપર હેત હોવાથી તેમને સુખી કરવા માટે તો પ્રગટ થયા છે. મહારાજ સિંહાસન ઉપર આવીને બિરાજ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં દ્રોહ ન કરવા વિશે કહ્યું અને ભક્તોએ શ્રીહરિની પૂજા કરી એ નામે 78મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય.